વડોદરા નજીક કરોડિયા ગામના બુટલે ઘરે છુપાવી રાખેલ વિદેશી શરાબનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા નજીક આવેલા કરોડિયા ગામના રમેશનગર વિસ્તારમાં કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો પોતાના નિવાસસ્થાનમાં છુપાવ્યો હોવાની બાતમીને આધારે જવાહરનગર પોલીસે દરોડો પાડતા તેના ઘરમાં બનાવેલા હોયરામાંથી 7.25 લાખનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે પોલીસે દરોડા પાડ્યા ત્યારે બુટલેગર ઘરે હાજર મળી આવ્યો ના હોય તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર જવાહરનગર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અશોક મોરી અને PSI ચાવડા તેમજ વાજવાલાને બાતમી મળી હતી કે કરોડિયા રમેશનગરમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારે મોટા પાયે દારૂનો જથ્થો મંગાવીને રાખ્યો છે, જેને પગલે સ્ટાફ સાથે તેના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવતા તેના ઘરમાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 2128 દારૂની બોટલો ભરેલી 147 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 7.25 લાખની કિંમતનો દારૂ કબજે કરી ઇમરાન મકસૂદ રાઠોડ ઉર્ફે ઇમરાન દરબારને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2 સપ્તાહ પહેલાં ગુના નિવારણ શાખાએ જવાહરનગર પોલીસ મથક વિસ્તારના એક કુખ્યાત બુટલેગરે પોતાના નિવાસસ્થાને બનાવેલા હાઇડ્રોલિક સિસ્ટમ સાથેના ભોયરામાં છુપાવેલો 14 લાખ ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. જવાહરનગર પોલીસ સ્ટેશનનો કરોડિયા ગામ કરીને એક વિસ્તાર છે, ત્યાં એક રમેશનગર કરીને એરિયા છે, ત્યાં એક ઇમરાન ઇબ્રાહીમ રાઠોડ કરીને બુટલેગર છે, લિસ્ટેડ બુટલેગર છે. તો અગાઉ પણ એના ઉપર રેડો કરેલી છે અને સતત અમે રેડો કરતા જ હતા. એ દરમિયાન ખાનગીરાએ બાતમી મળતા એને જે રૂમો બનાવેલી છે ભાડે આપવાની, જે રેન્ટ ઉપર આપે છે, તેમાંની એક રૂમ બંધ હાલતની અંદર હોય, શંકાસ્પદ લાગતા ઘરનો દરવાજો તાળું તોડી અને અંદર જતા પ્રવેશ કરતા એક બેડ હતો, બેડની નીચે ટાઇલ્સ મૂકી લેતી અને ટાઇલ્સને હટાવી અને જોતા નીચે ભોયરું બનાવેલું હતું, જેની અંદરથી ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ 145 પેટી જેટલો પકડી પાડેલ છે અને હાલની અંદર પોલીસની કાર્યવાહી ચાલુ છે, ગણતરી ચાલુ છે અને આરોપીને ખબર પડતા આરોપી ભાગી ગયેલ છે અને હાલમાં આરોપી પકડાય નહીં, એને પકડવા માટેની તજવીજ હાલમાં ચાલુ છે. અગાઉ એક રેડ PCBA કરેલી હતી, આવા પ્રકારનું ગોડાઉન હતું, એ હાઇડ્રોલિક હતું પણ આ હાઇડ્રોલિક નહોતું અને અમે તપાસમાં જ હતા, એ દરમિયાન બાતમી મળતા આ રેડ કરેલ છે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર.